જય ગુરુદેવ કાળમિત્રો, આજે આપણે સર્જન કરીએ એની અંદર આજે જે આપણે પ્રવૃત્તિ કરવાના છીએ તે આપણે જોઈએ. તો અહીંયા આપણને પ્રાણીઓ આપેલા છે, કૂતરો છે, રીંછ છે, હાથી છે અને ઘોડો છે. તો આપણને કહ્યું છે કે પ્રાણીઓને મદદ કરો. તો પ્રાણીઓને કેવી રીતે મદદ કરવાની છે? તો આપણે કહ્યું છે અહીં પ્રાણીઓમાં કોઈક અંગ ખૂટે છે, તે અંગ તમારે દોરવાનો છે. તો આપણે સૌથી પહેલાં અહીંયા જે કૂતરું છે તે આપણે જોઈએ. તો આપણે જોઈ શકીએ કે કૂતરાની અંદર કયું અંગ નથી. તો આપણે કાન તો છે, આંખ પણ છે, જીભ છે, નાક પણ છે, પૂંછ તો કૂતરાભાઈને પૂંછ નથી. તો આપણે અહીંયા પૂંછ બનાવવાની છે. તો આપણી બની ગઈ પૂંછ. હવે આપણને અહીંયા આપ્યું છે કે રીંછભાઈને શું નથી. તો અહીંયા જો કાન છે, આંખ પણ છે, મોઢું પણ છે, અહીંયા એક બે ત્રણ, ત્રણ જ પગ છે. તો આપણે હજુ એક પગ બનાવવાનો છે. તો અહીંયાથી પહેલાં આપણે શું કરવાનું? અહીંયાથી આમ, પછી બીજું છે ત્યાંથી આમ, હવે અહીંયા આ મુજબ કરવાનું. થઈ ગયો પગ. હવે આપણે અહીંયા હાથીનું ચિત્ર આપેલું છે. તો આપણે હાથીમાં જોઈએ કે હાથીભાઈને શું એટલે કે કયું અંગ નથી. તો આપણે અહીંયા જોઈએ હાથીભાઈને પગ, તો એક બે ત્રણ અને ચાર, પગ તો ચાર છે, પૂંછ પણ છે, કાન પણ છે, આંખો પણ છે. તો અહીંયા હાથીભાઈને શું નથી? એકદમ બરાબર સૂંઢ. તો અહીંયાથી આપણે આ મુજબ પહેલા કરવાનું છે આમ. હવે અહીંયાથી આમ, આ બની ગઈ સૂંઢ. હવે આપણને આપ્યો છે અહીંયા ઘોડો. તો અહીંયા ઘોડો ઘોડો છે તેમાં શું નથી? તો અહીંયા ઘોડાને પણ પૂંછ નથી. તો પહેલાં આપણે આ મુજબ કરવાનું, પછી અહીંયાથી આપણે આ મુજબ. તો આપણી આ પૂંછ એકદમ બરાબર રીતે બની ગઈ. બરાબર. હવે અહીંયા આપણે શું આપ્યું છે જોઈએ. તો અહીંયા આપણે કહ્યું છે રંગીન કાગળ લો, તેમાંથી વિવિધ આકારો કાપી અહીં ચોટાડો અને મનગમતું ચિત્ર બનાવો. તો આપણે આમાં શું કરવાનું છે? કાગળ આકારો એટલે કે ગોળ છે, ચોરસ છે, ત્રિકોણ છે, લંબચોરસ છે, તેવા આકારોમાંથી કોઈ પણ ચિત્ર બનાવવાનું છે. તો તમારી પાસે આ મુજબના રંગીન કાગળના હોય તો તમે, તમારી પાસે સફેદ રંગના હોય તો તેમાં તમે કલર રંગ પૂરી અને ચોટાડી શકો છો. તો અહીંયા આપણે કેટલાક આકારો લીધા છે તે આપણે જોઈએ. તો અહીંયા છે આ ત્રિકોણ, એક મોટું બોર્ડ છે, પછી તેવી જ રીતે અહીંયા બે નાના ગોળ લીધેલા છે, પછી અહીંયા બે લંબચોરસ લીધેલા છે અને બે ત્રિકોણ છે, પણ કેવા છે? નાના ત્રિકોણ અહીંયા આપણે લીધેલા છે. અહીંયા આપણે લંબગોળ શેપમાં આંખો અને તેનું નાક છે આપણે ત્રિકોણ શેપમાં કરેલું છે. તો હવે આપણે તેને ચોંટાડીશું. અહીંયા આપણે લગાવીએ છીએ. હવે આપણે તે પગ બનાવેલા છે તે લઈએ, તેને પણ આપણે અહીંયા લગાવીશું. હવે અહીંયા આપણને આ ગોળ છે તે લગાવીશું. હવે
હવે આપણે જે નાના ગોળ છે તેના હાથ બનાવીશું, અહીંયા લગાવીશું. હવે અહીંયા જે આપણે ટ્રાયંગલને નાના આકારમાં જે ત્રિકોણ છે તેને આપણે કટ કરેલા છે તેના આપણે કાન બનાવીશું અને આ મુજબ લગાવવાના છે. અહીંયા હવે આપણે અહીંયા આંખો છે તે લગાવીશું આ રીતે. અહીંયા આપણે તેનું નોસ બનાવીશું. હવે આપણે તેને આપણી પાસે પેન્સિલ અથવા તો માર્કર પેન છે અથવા તો સ્કેચ પેન કલર છે તેનાથી આપણે તેનું ફેસ બનાવીશું. અહીંયાથી આ મુજબ આપણે બધા ત્રગડે ત્રણ તો આવડે જ, તો તેવી જ રીતે અહીંયાથી આ ત્યાંથી આમ ફરી એકવાર જોઈએ. થઈ ગયું. તો આ રીતે આપણે આકારોને કટ કરી અને તેમાંથી આકારોની મદદથી કોઈ પણ એક ચિત્ર બનાવવાનું છે, એટલે કે ચિત્ર બનાવીને અહીંયા ચોંટાડવાનું છે. હવે તેના આપણે પાછળની એક્ટિવિટી જોઈએ. તો અહીંયા આપણે આપેલું છે કે ટી શર્ટના ખિસ્સાને યોગ્ય ટી શર્ટ સાથે જોડો. તો અહીંયા આપણે કેટલાક ટી શર્ટ આપેલા છે અને તેની અંદર આપણે એક ડિઝાઇન છે, અહીંયા ધારો કે ક્રોસ ડિઝાઇન છે, અહીંયા અંદર ડિઝાઇન અંદર ગોળ છે, અહીંયા પાન આકાર છે, અહીંયા સ્ટાર છે. તો તેવી જ રીતે અહીંયા એ ડિઝાઇન આપેલી છે. તો આપણે પહેલાં ટી શર્ટને જોવાનું, તે મુજબની અહીંયા કઈ ડિઝાઇન છે તે ડિઝાઇન સાથે આપણે તેને જોડવાનું છે. તો ચાલો આપણે જોડીએ. અને તમે જ્યારે જોડકા જોડો છો ત્યારે તેને સ્કેલની મદદ, એટલે કે તમે જે ફૂટપટ્ટી છે તેની મદદથી તમારે જોડકા જોડવાના છે. તો અહીંયા પહેલું છે તેને આપણે જોઈએ. તો તેવી ડિઝાઇન ક્યાં છે? અહીંયા. તો આપણે તેને બરાબર રીતે આ મુજબ જોડવાનું છે. હવે આપણે બીજું ટી શર્ટ જોઈએ. તો બીજું ટી શર્ટમાં ગોળ ડિઝાઇન છે, તો ગોળ એટલે કે સર્કલ ક્યાં છે? અહીંયા. તો તેની સાથે આપણે જોડવાનું. હવે અહીંયા છે પાન આકાર છે, તો તેવો અહીંયા પાન આકાર ક્યાં છે? અહીંયા. તો આપણે તેની સાથે જોડવાનું છે. હવે સ્ટાર છે, તો અહીંયા સ્ટાર આકાર અહીંયા છે, તો આ ટી શર્ટને આ ડિઝાઇન સાથે જોડવાનું છે. આ મુજબ આપણે આ ટી શર્ટને તેના ડિઝાઇન સાથે જોડવાનું છે. તો બાળ મિત્રો, આપણે આ સર્જન કરીએ તેમાં આજની અંદર આપણે આ ત્રણ એક્ટિવિટી કરી, તે તમારે પણ બરાબર રીતે કરવાની છે. ત્યાં સુધી આપણે મળીએ. જય ગુરુદેવ.